હાઈ ફ્રેન્ડ્સ હોપ યુઆર વેલ કાંત એકેડેમી સ્ટડી વિથ આરવ્યુમાં આપનું સ્વાગત છે મિત્રો કાંત એકેડેમીમાં હવે આપણે બંધારણનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો આપને ખ્યાલ જ હશે કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે પરંતુ યોગ્ય અભ્યાસ અને સમજના કારણે ઘણા બધા કેન્ડિડેટ્સ આ વિભાગને છોડી દે છે અથવા તો ખોટા જવાબ આપે છે તો મિત્રો આ સમસ્યાના હલ માટે હવેથી આપણે કાંત એકેડમીમાં બંધારણનો અભ્યાસ કરીશું મિત્રો આપને ખાસ વિનંતી છે કે જો આપ અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી અમારા દ્વારા મૂકવામાં આવતા બીજા વિડીયોને નોટિફિકેશન આપને સરળતાથી મળતી રહે મિત્રો આપણે જે કોન્સ્ટિટ્યુશનનો અભ્યાસ છે એને ખાસ કરીને ત્રણ સ્ટેજમાં ભણીશું પ્રથમ છે કે કોઈપણ ટૉપિક ઉપર વિડીયોનો અભ્યાસ કરવો એટલે કે કોઈપણ જે ટૉપિક છે એનો પહેલાં એક વિડીયો મૂકવામાં આવશે જેમ કે અત્યારે આપણે બંધારણ એક પરિચય છે એક એનું પ્રથમ સ્ટેજ છે ત્યાર પછી તે ટોપિક ઉપર અત્યાર સુધી જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્નો પૂછાઈ ગયા છે તે અને બીજા પૂછાઈ શકે એવા મહત્ત્વના પ્રશ્નોનો એક વિડીયો મૂકવામાં આવશે અને ત્રીજું સ્ટેજ છે આ બંને વિડીયો ઉપર આધારિત જે એમસીક્યુ બેઝનો એક ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે અને ખાસ કરીને આ ટેસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે જે ટેસ્ટ તમે ગૂગલ ફોર્મ દ્વારા ઓનલાઈન આપી શકશો તેના માર્ક્સ પણ તમે જોઈ શકશો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારો વોટ્સઅપ નંબર પણ આપેલો છે જો અમારી સાથે આપ આ રીતના બીજા ટેસ્ટની તૈયારી કરવા માગો છો તો તમે ત્યાં પણ જોડાઈ શકો છો તો ચાલો મિત્રો હવે આપણે શરૂઆત કરીએ આજના ટોપિકની બંધારણ એક પરિચય ધ કોન્સ્ટિટ્યુશન એન્ડ ઇન્ટ્રોડક્શન મિત્રો બંધારણ એક મોટો વિષય છે અને તેની સમજ કેળવવી ખૂબ જરૂરી છે તો બંધારણ શું છે અને એની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તે આજે આપણે જોવા જઈ રહ્યા છે મિત્રો બંધારણ એક પરિચય બંધારણ શું છે તો ચોક્કસ નીતિ નિયમો કાયદા કે સિદ્ધાંતોના સમૂહને બંધારણ કહે છે જે કોન્સ્ટિટ્યુશન છે એ કોન્સ્ટિટ્યુશન શબ્દની ઉત્પત્તિ લેટિન ભાષાના કોન્સ્ટિટ્યુટ શબ્દમાંથી થઈ જેનો અર્થ રચવું કે બાંધવું થાય છે એટલે મિત્રો તમે સમજી શકો બંધારણ એટલે ક્યાંક કશુંક બંધેલું છે ક્યાંક નિયમો કાયદાનું કયા એક કંઈક સમૂહ છે એને આપણે ખાસ કરીને બંધારણ કહીએ છીએ તો આપ સમજી શકો કે આપણો આખો જે દેશ છે એ દેશ એ ચોક્કસ નીતિ નિયમો અને સિદ્ધાંતોથી ક્યાંક ને ક્યાંક બંધેલો છે ને આખો દેશ જે છે રાજ્ય જે છે એ બંધારણ ઉપર જ ચાલે છે એનાથી સરકાર રચાય છે એનાથી સરકાર તૂટે છે એનાથી દેશનો વહીવટ થાય છે તો દરેક વસ્તુ છે એ ખાસ કરીને બંધારણથી થતી હોય છે એમાં કાયદો છે એમાં નીતિ નિયમો છે એમાં સિદ્ધાંતો છે દરેક વસ્તુ બંધારણની અંદર છે એટલે કોઈ પણ વસ્તુ આપણા દેશની અંદર જે ઘટે છે બને છે એ ખાસ કરીને એનો જે મૂળ આધાર છે એ મૂળ આધાર બંધારણ છે મિત્રો બંધારણ છે એના બે પ્રકાર છે એક તો લેખિત બંધારણ અને અલેખિત બંધારણ તો ભારત અમેરિકા અને જાપાન આ જે દેશો છે એને ખાસ કરીને લેખિત બંધારણ છે જ્યારે ન્યૂઝીલેન્ડ ઇંગ્લેન્ડ ઇઝરાયલ વગેરે જેવા જે દેશ છે એને અલેખિત બંધારણ છે ખાસ કરીને પરીક્ષામાં આમાંથી ક્યાંકને ક્યાંક પ્રશ્નો પૂછાતા હોય છે કે કયા દેશ નીચેનામાંથી કયા દેશને લેખિત બંધારણ છે કે કયા દેશને અલેખિત બંધારણ છે તો તમે ખાસ કરીને આ નોટડાઉન કરી અને યાદ રાખી શકો છો સૌ પ્રથમ લિખિત બંધારણ છે એ યુએસએ દ્વારા બનાવવામાં આવ્યું હતું આ ખાસ અગત્યનું છે તમે નોટ કરી લેજો હવે મિત્રો જો વાત કરીએ જો બંધારણની તો સૌથી મોટું બંધારણ તો કહેવાય છે કે ભારતનું જે બંધારણ છે એ સૌથી મોટું છે પરંતુ જો જોવા જઈએ તો સૌથી મોટું બંધારણ એ અમેરિકાના અલબામા રાજ્યનું છે અને કદની દ્રષ્ટિએ ભારતનું બંધારણ એ અલબામા અલાબામાના બંધારણ બાદ એટલે કે દ્વિતીય ક્રમે આવે છે પરંતુ જો માત્ર દેશોના બંધારણની વાત કરવામાં આવે તો ભારતનું બંધારણ સૌથી મોટું છે એટલે મિત્રો અહીંયા ખાસ આ નોંધવા લાયક બાબત છે તમે અત્યાર સુધી સાંભળ્યું હશે કે ભારતનું બંધારણ સૌથી મોટું છે હા એ વાત સાચી છે પરંતુ દેશના સંદર્ભમાં જ્યારે દેશની વાત આવે કે કયા દેશનું બંધારણ સૌથી મોટું છે તો ચોક્કસ જવાબ એનો ભારત જ આવે પરંતુ જો માત્ર એવું લખ્યું હોય કે સૌથી મોટું બંધારણ કોનું છે અને જો એની અંદર એક ઓપ્શન અલાબામાં હોય તો એ ખાસ કરીને જવાબ આવશે અલાબામાં પરંતુ એ એક રાજ્ય અમેરિકા છે એનું એક રાજ્ય છે અને એ રાજ્યનું જે બંધારણ છે એ ખાસ કરીને ખૂબ જ મોટું છે પરંતુ એ રાજ્યનું છે એટલે ખાસ કરીને જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ચોક્કસ એનું અર્ધઘટન કરી અને આ રીતે જવાબ આપી શકાય ત્યાર પછી છે ભારતનું બંધારણ બ્રિટનના સંસદીય સાર્વભૌમ એટલે કે પાર્લામેન્ટરી સોવરેનિટીના સિદ્ધાંતને તેમજ અમેરિકાના ન્યાયિક સ્વાતંત્ર એટલે કે ઇન્ડિપેન્ડન્સ એટ જ્યુડિશરીના સિદ્ધાંતને સ્વીકારે છે એટલે ખાસ કરીને તમે જુઓ તો આપણું જે અહીંયા પાર્લામેન્ટ છે એ ખાસ કરીને બ્રિટનની અંદરથી લેવામાં આવી છે અને એ આપણે સમજી શકીએ કે ભારતનો જે આધુનિક ઇતિહાસ છે એનો આપણે અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે ભારતની અંદર જે અંગ્રેજો રાજ કરતા હતા અને એની જે પ્રણાલી હતી એ ખાસ કરીને પાર્લામેન્ટરી હતી એટલે આપણે ભારતનું ખાસ કરીને જે સાર્વભૌમત્વ જોઈએ એ પાર્લામેન્ટરી છે અને એનું જે ન્યાયિક તંત્ર છે એ ખાસ કરીને અમેરિકાને લગતું છે ત્યાર પછી છે ભારતનું જે બંધારણ છે એ સરકારના ત્રણેય અંગો એટલે કે ધારકીય અંગ લેજિસ્લેટિવ ઓર્ગન કારોબારી અંગ એટલે કે એક્ઝિક્યુટિવ ઓર્ગન અને ન્યાયિક એટલે કે જ્યુડિશિયલ ઓર્ગન આ ત્રણેય વચ્ચે એક સમાન સંતુલન જાળવે છે એ આપણે સમજી શકીએ છીએ અને જો આપણે આગળ અભ્યાસ કરીશું એટલે આ જે પોઈન્ટ છે એને તમે વધારે સારી રીતે સમજી શકશો બંદરનું વર્ગીકરણ શાસન વ્યવસ્થાના સંદર્ભમાં મિત્રો ખાસ કરીને જે સંસદીય એટલે પાર્લામેન્ટરીની દ્રષ્ટિએ જોઈએ તો જ્યાં કારોબારી અને ધારાકીય અંગો એકબીજા સાથે સંકળાયેલા હોય સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાન મંડળમાં જ સ્થાપિત થયેલી હોય તેમજ પ્રધાન મંડળની રચના સંસદમાંથી કરવામાં આવેલી હોય છે એટલે એ આપણી સંસદીય શાસન વ્યવસ્થા થશે પ્રધાનમંડળ લોકો દ્વારા ચૂંટાયેલ લોકસભાને જવાબદાર હોય છે એટલે કે પ્રધાન મંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે છે ત્યાં સુધી જ સત્તા પર રહી શકે છે જેથી કહી શકાય કે સંયુક્ત સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કાર્ય કરે છે તેથી તેને જવાબદાર સરકાર એટલે કે રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે દાખલા તરીકે બ્રિટન જાપાન ભારત ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા કેનેડા ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં સંસદીય પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે અને આપણે જોઈએ તો ભારતની આપણી જે સંસદીય વ્યવસ્થા શાસન વ્યવસ્થા છે એ ખાસ કરીને પાર્લામેન્ટરી એટલે કે સંસદીય વ્યવસ્થા છે આપણી પાર્લામેન્ટ છે પાર્લામેન્ટની અંદર જે લોકસભા છે લોકસભાનું જે પ્રધાનમંડળ છે એ લોકોના વિશ્વાસથી અને એ પ્રધાનમંડળનો જે વિશ્વાસ છે એની અંદર લોકસભાનો જે વિશ્વાસ કહી શકીએ ત્યાં સુધી એ સત્તા પર રહી શકે છે અને એટલા માટે એને જવાબદાર સરકાર રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ પણ તરીકે ઓળખવામાં આવે છે એટલે ખાસ કરીને જે ભારતની શાસન વ્યવસ્થા છે એ પાર્લામેન્ટરી એટલે કે સંસદીય છે ત્યાર પછી છે અધ્યક્ષીય એટલે કે પ્રેસિડેન્શિયલ જ્યાં ધારાકીય અને કારોબારી અંગો એકબીજાથી સ્વતંત્ર હોત હોય દાખલા તરીકે અમેરિકા અફઘાનિસ્તાન બ્રાઝિલ ઇન્ડોનેશિયા વગેરે તમે જોશો ખાસ કરીને કે અમેરિકાની અંદર પ્રેસિડન્ટ હોય છે તો તેનું જે ઇલેક્શન થાય છે અને તેના જે સર્વોચ્ચ વડા જે હોય છે ખાસ કરીને પ્રેસિડન્ટ હોય છે અને તેની જે શાસન વ્યવસ્થા છે એ ખાસ કરીને પ્રેસિડેન્શિયલ છે જ્યારે ભારતની જે શાસન વ્યવસ્થા છે એ પાર્લામેન્ટરી એટલે કે સંસદીય શાસન વ્યવસ્થા છે ત્યાર પછી છે બંધારણનું વર્ગીકરણ તંત્ર અને પ્રણાલિકાના સંદર્ભમાં તો ભારત છે એ સમવાય અને સંઘીય પણ એટલે કે ફેડરલિઝમ ફેડરલ દેશ છે દ્વિસ્તરીય સરકાર ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંધારણ મુજબ સત્તાનું વિભાજન થયેલું હોય જેમાં પ્રાદેશિક સરકાર પાસે પ્રમાણમાં વધુ સત્તા સ્વતંત્રતા સ્વાયત્તા હોય દાખલા તરીકે ભારત યુએસએ ઓસ્ટ્રેલિયા કેનેડા જર્મની સ્વિટર્લેન્ડ અને બ્રાઝિલ મિત્રો આપણે જાણીએ છીએ કે ભારત એક સંઘીય દેશ છે જેમાં બે પ્રકારની સરકાર છે તો કેન્દ્રમાં સરકાર છે અને બીજી રાજ્યમાં સરકાર છે તો આ રીતે એનું દ્વિસ્તરીય સરકારનું માળખું અહીંયા જોવા મળે છે અને એનું સત્તાનું જે વિભાજન છે એ પણ એ રીતે ખાસ કરીને થયેલું જોવા મળે છે પણ માત્ર ભારત એ સંઘીય વ્યવસ્થાનું જ એક સ્વરૂપ નથી બીજું એક સ્વરૂપ છે એકાત્મક એટલે કે યુનિટરી જે કેન્દ્ર પાસે વિશેષ અને વધુ સત્તા હોય તેમજ વહીવટી એકમો પ્રમાણમાં ઓછી સત્તા ધરાવતા હોય દાખલા તરીકે બ્રિટન ફ્રાન્સ ચીન જાપાન ઇટલી આ બધામાં ખાસ કરીને યુનિટ્રી એટલે કે એકાત્મક જે પ્રણાલિકા છે એ પ્રમાણે ત્યાંની શાસન વ્યવસ્થા છે ત્યાં માત્ર એક જ કેન્દ્ર પાસે જ વધુ પડતી સત્તા હોય છે અને જે બીજી બધી વહીવટી એકમો છે એ ખાસ કરીને એટલી બધી વધારે સત્તા ધરાવતા નથી હવે આપણે જોઈએ અર્ધ સમવાય એટલે કે ક્વોસી ફેડરલ જે શાસન વ્યવસ્થા સંપૂર્ણ સમવાય એટલે કે સંઘીય કે એકાત્મક ન હોય પરંતુ બંને તંત્રોના મિશ્રણ પ્રકારની વ્યવસ્થા હોય તેને અર્ધ અર્ધસંવાય એટલે કે ફેડરલ અને યુનિટરીનું જે મિશ્રણ કરીએ તો ક્વાસી ફેડરલ પ્રકારની શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકશો અને ખાસ તમે અનુભવી પણ હશે કે ભારતનું જે તંત્ર અને પ્રણાલિકા છે એ માત્ર ને માત્ર સમવાય કે સંઘીય નથી કે માત્ર ને માત્ર એકાત્મક નથી એ બંનેનું મિશ્રણ છે એટલા માટે જે બંને શબ્દો ઉપરથી જે બન્યું છે એ ક્વાસી ફેડરલ એટલે કે અર્ધ સમવાય જે તંત્ર પ્રણાલિકા છે હવે મિત્રો ખાસ કરીને આપણે જોઈએ કે બંધારણની સ્થિતિ શું છે તો જે આપણો ભારતનો આધુનિક ઇતિહાસ જોઈએ અને ત્યાર પછી જે હવે આપણે અભ્યાસ પણ કરીશું કે બંધારણ કેવી રીતે બન્યું એનો ઇતિહાસ શું હતો એનો ભૂતકાળ શું હતો અને કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું અને અત્યારની પરિસ્થિતિ શું છે તો ખાસ કરીને બંધારણ બન્યું ત્યારે અને અત્યારે હાલમાં શું છે એ અત્યારે આપણે જોઈએ છે અને ત્યાર પછી આપણે તબક્કાવાર બંધારણનો અભ્યાસ કરીશું તો મિત્રો જ્યારે મૂળ બંધારણ બન્યું એના અનુચ્છેદ ત્રણસો ને પંચાણું હતા કુલ બાવીસ ભાગ હતા અને આઠ અનુસૂચિ હતી હાલનું જે બંધારણ છે એમાં લગભગ ચારસો સિત્તેરથી વધારે અનુચ્છેદ છે પચીસ એના ભાગ છે અને કુલ બાર અનુસૂચિ છે તો ખાસ કરીને એક્ઝામની અંદર પૂછાતું હોય છે કે હાલના બંધારણમાં કુલ કેટલી અનુસૂચિ છે અથવા તો જોડકા પણ પૂછાઈ શકે છે કે અનુચ્છેદ ભાગ અને અનુસૂચિ છે એને યોગ્ય રીતે જોડો અને એ રીતે તમે ખાસ કરીને યાદ રાખી શકો છો જ્યારે મૂળ બંધારણ બન્યું ત્યારે અનુચ્છેદ ભાગ અને અનુસૂચિ અને હાલનું બંધારણ બન્યું ત્યારના અનુચ્છેદ ભાગ અને અનુસૂચિ ખાસ કરીને તમે યાદ રાખી શકો છો મિત્રો હવે જે બંધારણના ભાગ છે એના અનુચ્છેદ છે અને વિભાગો એનું વર્ગીકરણ અહીંયા કરવામાં આવ્યું છે એટલે કે કયા ભાગમાં કયું અનુચ્છેદ છે અને એ અનુચ્છેદનુંમાં શું છે શું વ્યવસ્થા છે અથવા તો એમાં શું દર્શાવેલું છે એ આપણે એક નજર અહીંયા નાખીએ છીએ તો ભાગ એક છે એમાં કુલ એકથી ચાર અનુચ્છેદ છે અને એમાં વિભાગોનું વર્ગીકરણ છે સંઘ અને તેનું ક્ષેત્ર તો સંઘ અને રાજ્ય ક્ષેત્ર છે એની દરેક બાબતો અનુચ્છેદ એક અને ચારમાં આપી છે ભાગ બે છે એ પાંચથી અગિયાર એમાં અનુચ્છેદ છે અને તેમાં નાગરિકતાને લગતી બાબતો દર્શાવેલી છે ત્યાર પછી છે ભાગ ત્રણ એમાં બા અનુચ્છેદ નંબર બારથી પાંત્રીસ અને તેમાં મૂળભૂત અધિકારોની વાત કરવામાં આવી છે ત્યાર પછી છે ભાગ ચાર છત્રીસથી એકાવન એમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે ત્યાર પછી છે ભાગ ચાર અ એકાવન એ અનુચ્છેદ છે ત્યાં અને ત્યાં મૂળભૂત ફરજોની વાત કરવામાં આવી છે ત્યાર પછી છે ભાગ પાંચ અનુચ્છેદ બાવનથી એકસો ને એકાવન સુધી છે ત્યાં અને ત્યાં સંઘ અને ત્યાંનું ક્ષેત્ર દર્શાવવામાં આવ્યું છે ત્યાર પછી છે ભાગ છ એકસો બાવનથી બસો ને સાડત્રીસ એમાં રાજ્યો વિશે વાત કરવામાં આવી છે ત્યાર પછી જે ભાગ સાત એમાં બસો આડત્રીસ અનુચ્છેદમાં રદ થયેલ છે ખાસ કરીને આ ખાસ કરીને એક્ઝામમાં પૂછાય છે કે જે ભાગ સાત છે અને અનુચ્છેદ બસો આડત્રીસ છે એમાં શું છે અથવા તો રદ થયેલો ભાગ સાત છે એમાં કયો અનુચ્છેદ આવે છે આ રીતે તમે ખાસ યાદ રાખી શકો છો ત્યાર પછી છે ભાગ આઠ એમાં બસોને ઓગણચાલીસથી બસો બેતાલીસ એમાં કેન્દ્ર પ્રસિત કેન્દ્ર શાસિત પ્રદેશો વિશે વાત કરવામાં આવી છે ભાગ નવ છે એમાં બસો તેતાલીસથી બસો તેતાલીસ ઓ એમાં પંચાયતો વિશે વાત કરવામાં આવી છે ત્યાર પછી છે ભાગ નવ અ એમાં બસો તેતાલીસ પીથી બસો તેતાલીસ ઝેડ ઝી નગરપાલિકાઓ વિશે વાત કરવામાં આવી છે નવ બીમાં અનુચ્છેદ નંબર બસો તેતાલીસ સહકારી મંડળીઓ વિશે વાત કરવામાં આવી છે ત્યાર પછી છે ભાગ દસ બસો ચુમ્માલીસથી બસો એ અનુસૂચિત અને જનજાતિ વિસ્તારોની વાત કરવામાં આવી છે ત્યાર પછી છે ભાગ અગિયાર બસો પિસ્તાલીસથી બસો ત્રેસઠ એમાં સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો વિશે વાત કરવામાં આવી છે ત્યાર પછી છે ભાગ બાર બસો ત્રેસઠથી ત્રણસો એ ખાસ કરીને નાણાકીય બાબતો મિલકતો કરારો અને દાવાઓ વિશે વાત કરવામાં આવી છે ભાગ તેર છે એમાં અનુચ્છેદ નંબર ત્રણસો એકથી ત્રણસો સાતમાં ભારતના રાજ્યક્ષેત્રની અંદર વ્યાપાર વાણિજ્ય અને આંતરવ્યવહાર વિશે વાત કરવામાં આવી છે ભાગ ચૌદમાં ત્રણસો આઠથી બસો બત્રીસમાં સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ વિશે વાત કરવામાં આવી છે ચૌદ એમાં ત્રણસો ત્રેવીસ એથી બસો ત્રણસો ત્રેવીસ બી ટ્રિબ્યુનલો વિશે વાત કરવામાં આવી છે ત્યાર પછી છે ભાગ પંદર એમાં ખાસ કરીને ચૂંટણીઓ વિશે વાત કરવામાં આવી છે ભાગ ત્રણસો ત્રીસથી ત્રણસો બેતાલીસ છે એમાં અમુક વર્ગ સંબંધી ખાસ જોગવાઈઓ ભાગ સત્તર ત્રણસો તેતાલીસથી ત્રણસો એકાવન રાજભાષા વિશે વાત કરવામાં આવી છે ભાગ અઢાર ત્રણસો બાવનથી ત્રણસો સાહીઠ કટોકટી અંગેની જોગવાઈઓ વિશે વાત કરવામાં આવી છે ભાગ ઓગણીસ છે ત્રણસો એકસઠથી ત્રણસો સડસઠ પ્રકીર્ણ એ મિત્રો અહીંયા ખાસ કરીને જોઈ શકાય કે ત્રણસો એકસઠનો જે અનુચ્છેદ છે એમાં રાષ્ટ્રપતિ ગવર્નર અને જે પ્રમુખ છે એના પ્રોટેક્શન વિશે ત્રણસો ને બસઠમાં ખાસ કરીને જે રાજદ્વારી લોકો છે એમના વિશેષ હક અને અધિકારોની વાત કરવામાં આવી છે ત્રણસો છાસઠમાં ચોક્કસ વ્યાખ્યાઓ જે ડેફિનેશન્સ કહી શકાય એ ત્રણસો સડસઠમાં ઇન્ટરપ્રિટેશન કોઈ ચોક્કસ શબ્દો જે ખાસ કરીને બંધારણમાં ઉપયોગમાં લેવામાં આવ્યા છે તેનું અર્ધઘટન શું છે એ અર્ધઘટનો દર્શાવવામાં આવ્યા છે એટલે પ્રક્ર પ્રકિરણમાં ત્રણસો એકસઠથી ત્રણસો સડસઠમાં આ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભાગ વીસ છે ત્રણસો અડસઠ એમાં બંધારણમાં સુધારા કરવા બાબતની જોગવાઈઓ છે ભાગ એકવીસ બસો ને શ અગ્ન ત્રણસો ને બાણુંમાં કામચલાઉ વચગાળાની અને ખાસ જોગવાઈઓ દર્શાવવામાં આવી છે મિત્રો અહીંયા બસો છે પણ એની જગ્યાએ તમે ત્રણસો કરજો પ્રિન્ટિંગ મિસ્ટેક છે ત્યાર પછી છે ભાગ બાવીસ ત્રણસો ને બાણુંથી ત્રણસો ને પંચાણું ટૂંકી સંજ્ઞા આરંભ હિન્દીમાં અધિકૃત પાઠ અને રદ કરવા બાબત બાબતો છે અહીંયા દર્શાવવામાં આવી છે તો મિત્રો આ રીતે કુલ અહીંયા બાવીસ ભાગ દર્શાવ્યા છે પણ કેટલાક ભાગ એની અંદર ઉમેરેલા છે પાછળથી કેટલાક રદ પણ થયેલા છે તો એ રીતે કુલ પચીસ ભાગ થાય છે મિત્રો કેટલીક અગત્યની બાબતો જોઈએ તો ભારતના મૂળ બંધારણમાં કુલ બાવીસ ભાગ હતા વર્તમાન બંધારણમાં પણ બાવીસ ભાગ જ છે પરંતુ તેમાંથી કેટલાક ભાગ રદ કરવામાં આવ્યા છે તો કેટલાક ભાગ ઉમેરવામાં આવ્યા છે આમ સરવાળે કુલ પચીસ ભાગ થાય છે ભારતના મૂળ બંધારણમાં કુલ આઠ અનુસૂચિઓ હતી જેમાં પાછળથી ચાર અનુસૂચિઓ ઉમેરવામાં આવતા અત્યારે કુલ બાર અનુસૂચિઓ છે મૂળ બંધારણના ભાગ સાત અને ભાગ નવ ને સાતમા બંધારણને સુધારા 1956 છપ્પન દ્વારા રદ કરવામાં આવ્યો છે આ મિત્રો ખૂબ જ અગત્યનું છે મોટાભાગે એક્ઝામ્સની અંદર પૂછાતું હોય છે બંધારણમાં બેતાલીસમાં બંધારણીય સુધારા 1976 છોતેર દ્વારા ભાગ ચાર એ મૂળભૂત ફરજો અને ભાગ ચૌદ એ ટ્રિબ્યુનલો ઉમેરવામાં આવ્યા છે બંધારણમાં ચુમોતેરમાં બંધારણ સુધારા ઓગણીસો બાણું દ્વારા ભાગ નવ એ નગરપાલિકાઓ ઉમેરવામાં આવ્યો છે બંધારણમાં સત્તાણું બંધારણ સુધારા બે હજાર અગિયાર દ્વારા ભાગ નવ બી જે ખાસ કરીને સહકારી મંડળીઓ સંદર્ભે છે જે ઉમેરવામાં આવ્યો છે તો મિત્રો આ રીતે ખાસ કરીને બંધારણ આ રીતે છે અને હવે પછીના જે વિડીયો છે એમાં આપણે જોઈશું કે બંધારણ છે એનો ભૂતકાળનો ઇતિહાસ શું હતો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું એ જ્યારે બન્યું એ એની પાછળની જે રચના છે પદ્ધતિ છે કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું અને અત્યારે હાલમાં એની શું પરિસ્થિતિ છે આ દરેક વસ્તુનો આપણે અભ્યાસ કરીશું મિત્રો તમે કાંત એકેડેમીમાં નવા છો તો આપણી વિનંતી કે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને આ વિડીયો જોયા બાદ બીજો એક વિડીયો મૂકવામાં આવશે જે ખાસ કરીને મહત્ત્વના પ્રશ્નો સંદર્ભે હશે આ ટોપિક જે ચલાવ્યો એ એ પણ આપ જોશો અને ટેસ્ટ આપશો તો હવે મિત્રો પછી મળીશું ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત